अगर बात करिए अमदावाद में वरसाद पड़तानी साथे ज अनेक जग्याए पाणी भरवानी समस्या तेमज रोड पर भूवा पड़वाना बनावो बन्या हता। शहर में रिंग रोड पर आवेला वाड़ीना चौक पासे मोटो भूवो पड़ो छे। तंत्र ने जाण थता बेरिकेटिंग तो करी देवामां आवी छे, साथे ज अहीं टाउन प्लानिंग चेरमेन शहरना अन्य विस्तार में पण राउंड में निकळ्या हता अने कई कई जग्याए रोडनी केवी परिस्थिति छे तेनी चकासणी करी हती। રવિવારે પડેલા વરસાદને લઈને જગ્યાએ પાણી ભરાયા હતા ત્યારે અનેક ઝાડ પડવાના બનાવો આવ્યા હતા। વાત કરવામાં આવે તો શહેરના અનેક વિસ્તારમાં ભૂવા પડવાના પણ બનાવો બહાર આવ્યા છે। ચેરમેન અત્યારે રાઉન્ડ પર નીકળ્યા છે, ટીપી ચેરમેન છે, પોતાના વિસ્તારમાં રાઉન્ડ પર નીકળ્યા છે। શું કહેશો દાણી સાહેબ, જે પ્રમાણે આપ મુલાકાત લીધી છે, અહીંયા પણ ભૂવો પડ્યો છે, દર વર્ષે ચોમાસા સમયે આ પ્રકારની ઘટના બનવા પામતી હોય છે। ગઈકાલે અચાનક વરસાદ પડ્યો, આજે સવારે 10:30 થી 11 ની વચ્ચે વારીના ચોક આગળ એક ભૂવો પડ્યો છે, સમાચાર અમારા કાર્યકર્તા દ્વારા મોકલવામાં આવ્યા, કોર્પોરેશનને એની જાણ કરવામાં આવી, પરિણામે ત્યાં આગળ બેરિકેટિંગ કરવામાં આવી છે। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને ટૂંક સમયમાં કોર્પોરેશનના અધિકારીઓ પણ અહીંયા આગળ હાજર છે અને એને ત્વરિત આ કામ પૂરું કરવાનું કરશે, ઝડપથી એની કાર્યવાહી ચાલશે। સામાન્ય રીતે અમદાવાદ શહેરની અંદર સ્ટ્રોમ વોટર લાઈન, ડ્રેનેજ લાઈન અને પરિણામે કોઈ જગ્યાએ પાણી લીકેજના કારણે આ ભૂવા પડતા હોય છે। પરિણામે વારીના ચોક આગળ આજે જે ભૂવો પડ્યો છે એનું રિપેરિંગનું કામ કોર્પોરેશનને ત્વરિત સમાચાર મળતા બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું અને એનું રિપેરિંગ કરવાનું હાલમાં ચાલુ કરી દેવામાં આવશે। ચોક્કસ, તો જે પ્રમાણે અલગ અલગ જગ્યાએ જ્યારે ભૂવા પડવાના બનાવો બનતા હોય છે ત્યારે અહીંયા પણ ભૂવો પડવાનો જે બનાવ છે તે બન્યો હતો અને સાથે જ અત્યારે તેની જે કામગીરી છે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરાપર્સન ગજરાજસિંહ સોલંકી સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। ગત રવિવારે સાંજ પછી રાજ્યના કેટલાક શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો।